ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે 60 લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે. લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે. આ પોલીસ સ્ટેશન થકી ફરિયાદીને પોતિકાપણું અને ગુનેગારોને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઉભી કરાઈ છે. પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભેથી ખભો મિલાવીને પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે. તેમણે પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું. રાજ્ય સરકારના પ્રાધાન્યોથી સરકારી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થયા છે. હું આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું છેલ્લું ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું. લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે. સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતિકાપણું લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.